ಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಕಥಾವಾರ್ತಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾಜ್ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವತಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪುರುಷಾತ್ಮು ತರಂಗ ಎಕ್ವಿಸ್ಮು ಅಸಂತನೋ ರಾಜ ಪರಿವಾರ ಉಪರ ಪ್ರಭಾವ ಅನೆ ರಾಜ ಪರಿವಾರನೆ ಸತ್ಯ ಜ್ಞಾನನೋ ಅಭಾವ. ಆ ಪ್ರಸಂಗ ಆ ತರಂಗಮಾ ಆಪಣೆ ಶ್ರವಣ ಕರಿಸು. ಫೇರ ನೃಪತಿ ಕಹತ ಹೇ ವಿತರಾಗಿ ಸೇ ಬಾತ್ ಸಾಧು ಕೋ ನ ಬಲ ತವ ಕ್ರೋಧ ಕೋ ಬಲ ರಹಾತ್. ಫೇರ ನೃಪತಿ ಕಹತ ಹೇ ವಿತರಾಗಿ ಸೇ ಬಾತ್ ಸಾಧುತಾ ಕೋ ನ ಬಲ ತವ ಕ್ರೋಧ ಕೋ ಬಲ ರಹಾತ್. ಪಾಛಲಾ ಪ್ರಸಂಗನೆ ಥೋಡೋ ತಾಜೋ ಕರಿ ಲೈಯೆ એટલે આપણી ગાડી પાછી પાટા ઉપર ચડી જાય. પૂર્વ પ્રસંગમાં ભોજાચારણ ધાંગધ્રામાં આવ્યા છે. એમનું વર્તન અને વાણી એવું દિવ્ય હતું કે ગામના લોકો ખેંચાવા લાગ્યા, લોકોને ભાવ થયો. નવો માણસ અજાણ્યો માણસ ગામમાં આવે અને એકદમ એનો મહિમા વધવા લાગે એટલે ગામના જૂના માણસોના પેટમાં તેલ રેડાય. ખબર નહીં આ અનાદિકાળથી આમ જ ચાલ્યું આવે છે અને હજી એ સવળું થયું એવું લાગતું નથી. પણ હદ ત્યારે થઈ. આ કથા સાંભળવાની નથી, આ કથા સમજવાની છે, જીવનમાં ઉતારવાની છે. હરિ લીલામૃત ગ્રંથની કથા આપણે હમણાં વાંચતા હતા. ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતની કથા વંચાવી, વચ્ચે મહારાજે વાત કરી કે આ ભાગવતજીની કથા ચાલતી હોય ત્યારે દરેક એમ માને છે કે આ સુખદેવજી મહારાજે વાત કરી છે ને પરીક્ષિત માટે વાત કરી છે. કોઈએ પણ એમ નથી વિચાર્યું કે આ વાત મારા માટે કરી છે. કેટલી મોટી તકલીફ છે. અમે ઘરે ઘરે જઈએ ને, માફ કરજો, હમણાં શિબિરમાં હતા ને તો કેટલા માતા પિતાના ફોન આવ્યા, મેસેજ આવ્યા કે સ્વામી દીકરાને આ ટકોર કરજો, દીકરાને આમ કહેજો, સ્વામી દીકરાને આમ કહેજો, સ્વામી દીકરાને આમ કહેજો. ઘણા બધાને મેં કંઈ પણ દીધું, તમારો મેસેજ આપી દીધો સારી રીતે તમારા નામ વગર, પણ એક બે દીકરાને કીધું ને તેને ખબર પડી ગઈ કે સ્વામી તમને કોઈ ઘરમાંથી કીધું લાગે છે. છોકરાએ હોશિયાર હોય ને પાછા, કેવું બાબુ કાકા હે, એ ચડે એવા ન હોય, બાપ એવા બેટા ને વડ એવા. જીવનમાં બહુ સમજવા જેવી આ નાની વસ્તુ છે. એક સંતને એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી સંસારમાં ને સત્સંગમાં ફેર શું. પેલા સંતે એટલો રમૂજી જવાબ આપ્યો સમજવા જેવો કે જગતમાં ફૂટબોલની ગેમ ચાલે છે અને સત્સંગમાં વોલીબોલની ગેમ ચાલે છે. દડો માથે આવે એટલે જે કિક મારે જાય સામેવાળા ઉપર. સ્વામી એકાદ વાત કરે હસમુખભાઈ, એટલે હસમુખભાઈ દડો મારે ક્યાં જાય?
તનસુખભાઈ ઉપર. એ દડો કિક મારે એટલે ક્યાં જાય? મનસુખભાઈ. દડો આકાશમાં ને આકાશમાં રહે, કોઈના માથે અડે નહીં. એમાં સત્સંગની વાત સ્વામી કરે એટલે સ્વામી જોરદાર વાત કરી. આ ગામમાં આ વાતની જરૂર જ હતી. બધા આવા છે પણ તું કેવો છે? સત્સંગમાં કઈ ગેમ ચાલી જાજી ચાલે છે? કઈ ગેમ? એક મુક્તાનંદ સ્વામી મહારાજની પરીક્ષામાં પાસ થયા. એક આપણે ગૌરવ લેવું જોઈએ. મુક્તાનંદ સ્વામી આપણા આદિ ગુરુ છે. કેટલું મોટું ગૌરવ! ભરી સભામાં ભગવાન સ્વામિનારાયણ વાતો કરતા હોય અને વાતો કરતા કરતા મહારાજ એમ બોલે, મુક્તાનંદ સ્વામીને ટકોર કરે, આંગળી ચીંધીને, સ્વામી આ વાત અમે તમારા માટે કરી. અને ત્યારે સ્વામી હાથ જોડીને એમ બોલે, મહારાજ હું પણ એમ જ જાણતો હતો કે આ વાત તમે સ્પેશિયલ મારા માટે કરો છો. જુઓ તો ખરા, આ મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ. કોની દ્રષ્ટિ? મુક્તાનંદ સ્વામીની. નાના બાળક કેટલા સમજુ હોય, કેટલા નિર્દોષ હોય. અમે હમણાં રહીને આવ્યા ને એટલે ચોક્કસ એમાં ચંચળતા હોય, બરાબર, થોડા ભૂલકણા હોય. તમે અત્યારે કીધું હોય તો બે મિનિટ હરખા બેસી જાય, પાછા ભૂલી જાય. આ બધા એના બાળકના સહજ દોષ પણ લખ્યા છે શાસ્ત્રોમાં, પણ એની સામે કેટલા નિર્દોષ હોય. અમે જે જે દીકરાઓને નાની નાની ટકોર કરી, લગભગ મોટાભાગના દીકરાઓએ બધી ટકોરો સાંભળી. માતા પિતાએ થોડું ધ્યાન એ રાખવાનું છે. આજે જાહેરમાં માતા પિતાને મારે કહેવું જોઈએ ને કે તમારો મેસેજ મેં દીકરા સુધી પહોંચાડ્યો હતો, દીકરાનો મેસેજ તમે તો કોઈ હાથમાં આવો એવા છો નહીં પાછા, કે શિબિર ચાર દિવસની રાખીને તમે હા મેં ખુરચી ઉપર બેહો ને અમારી સીધી વાત કીક જ માર્યા કરો. જ્યાંથી દડો આવ્યો ત્યાંથી સત્સંગમાં વોલીબોલ અને સંસારમાં ફૂટબોલ. જ્યાં જાય ત્યાં શું મારે? કાકા પાસે જાય કાકા લાત મારે, મામા પાસે મારે તો મામા લાત મારે. નથી કહેતા લોકો કે સ્વામી જેટલા મોટા સગાને એટલો મોટો દગો આપે છે? આમ જ ચાલે છે જગતમાં ફૂટબોલ અને સત્સંગમાં વોલીબોલ. આપણે સમજીએ, જે માતા પિતા છે, દીકરાનું નામ તમે ધ્રુવ રાખ્યું છે, દીકરાનું નામ તમે કિશન રાખ્યું છે, પણ કિશન નામ રાખવાથી કિશન નહીં બને. કિશનને કિશન બનાવવો હશે તો તમારે દેવકી અને વસુદેવ જેવું જીવન જીવવું પડશે. દીકરાનું નામ રામ પાડવાથી એ રામ નહીં બને, એના માટે તમારે દશરથ અને માતા કૌશલ્યાની ભૂમિકા ભજવવી પડશે. દરેક મા બાપને કોમન ફરિયાદ છે, કોમન ફરિયાદ, માફ કરજો, ઘણા બધાએ કીધું છે એટલે મારે મેસેજ આપવો જરૂરી છે. કોમન ફરિયાદ કઈ છે? કે સ્વામી છોકરાને કહેજો મોબાઈલ ઓછો વાપરે, છોકરાને કહેજો કે ટીવી તો જતું રહ્યું દાદા, આઉટ ઓફ ડેટ થઈ ગયું. ટીવીનો લગભગ કોઈ નથી કીધું, ટેબલેટ. કારણ કે ટીવી તો એક જગ્યાએ ચોટી રહેવું પડે ને, આ તો ગમે ત્યાં ફરતા ફરતા જોવાય, રૂમમાં જોવાય, બહાર જોવાય, બધે ચાલું ને ચાલું. એટલે ટેબલેટ ને ફોન. પણ દીકરાને એનાથી બચાવવો હોય તો માતા પિતાએ થોડો સંયમ રાખવો પડશે. ઘરમાં આવો ત્યારે તમે જ ફોન એક બાજુ મૂકી દો એટલે દીકરા એની મેતે મૂકી દેશે, પણ તમે વાપરો છો અને એના ઉપર કંટ્રોલ કરવા જશો એ પોસિબલ નથી. આપણા ઉચ્ચારણ કરતા આપણું ઉદાહરણ વધારે કામ લાગશે. હું બે આજે હરિભક્તોને યાદ કરીશ. એવા હરિભક્તો છે જેણે પોતાના દીકરાઓને ટીવી જોવાની આદત ન પડે એટલા માટે અતિ સુખી ઘરના હોવા છતાં ઘરમાં ટીવી નથી રાખ્યું. કેમ? જો ટીવી રાખે પોતે જોવે તો છોકરામાં પણ એ સંસ્કાર પડે. ઘરમાં ટીવી જ નહીં, એક સારા સત્સંગે ટીવી રાખ્યું છે પણ કોઈ કનેક્શન જ નહીં. એના ટીવીની અંદર ફક્ત અને ફક્ત આ કથા આવે સવારની સાંજની, બીજું કશું નહીં. માટે ચાલુ પ્રસંગ એટલો સરસ છે. ભોજાચારણ ધાંગધ્રામાં આવે છે, નવું ગામ છે, નવા સત્સંગી છે, એનું માન એટલું બધું વધ્યું છે. ગામમાં વૈરાગી અડબંગ બાવાઓ હતા, એના પેટમાં તેલ રેડાયું. એક દિવસ આ ભોજાચારણ હાથમાં માળા લઈને જતા હશે, વૈરાગી બાવાઓ ચારે બાજુથી ઘેરી વળ્યા, ગમે તેવા અપશબ્દ બોલવા લાગ્યા, ગમે તેમ કહેવા લાગ્યા. આ ભોજાચારણ તો હાથ જોડે છે, કાલની કથામાં સાંભળું ને તમે, હાથ જોડે છે.
પણ પેલા બાવાઓ કેટલા ઉદંડ હતા, દુષ્ટ હતા. આ હાથ જોડે છે, નમ્રતા રાખે છે, ગ્રહસ્થ હોવા છતાં સાધુનો ધર્મ પાળે છે, અને આ સાધુઓ ક્રોધમાં એટલા બધા આવી ગયા, તલવાર લીધી અને તલવાર હાથ ઉપર ઝીકી અને કાંડાને કાપી નાખ્યું. હાહાકાર મચી ગયો, ગામના માણસો દોડ્યા, વૈરાગી બાવાને પકડી લીધા. પેલા ભગતની ચારે બાજુ ફરી વળ્યા કે આવા સજ્જન માણસને, દેવ જેવા માણસને વગર વાક્ય દંડ આપતા તમને શરમ નથી આવતી? બાવાઓ ગયા સીધા રાજા પાસે. રાજા પાસે જઈને રાજાને કહેવા લાગ્યા કે મહારાજ, આ ગામમાં એક નવો પાખંડી માણસ આવ્યો છે અને એણે એટલો ત્રાસ ગામની અંદર કરી દીધો છે, એણે પોતાનું કાંડું જાતે કાપી નાખ્યું અને અમારા ઉપર આક્ષેપ નાખ્યો છે કે બાવાઓએ અમારું કાંડું કાપ્યું છે, અને ગામના 5-25 માણસોનો સાધ્યા છે, એની જોડે તાલ મેળવ્યા છે પાછા. મહારાજ, તમે એ માણસને આ ગામમાંથી કાઢશો નહીં તો અમે બધા હવે ભૂખ હડતાલ ઉપર ઉતરીએ છીએ, અને અમે ભગવાનની પૂજા કાલથી કરવાની નથી. જો રામજી કોપે, બધો પાપ તમને લાગશે, અમને અમારા ઉપર કશું નહીં. મંદિરના પૂજારી બની, રાજાના ગુરુ બની, ગામ ગુરુ બની ફરતા આવા વૈરાગી અડબંગ બાવાઓએ આવી ઉદંડતા, આટલી હદ સુધીની દુષ્ટતા દેખાડી. કળિયુગ છે ને, કળિયુગમાં આવું જ છે. એક તો ખોટું કર્યું, પેલાનું કાંડું કાપી નાખ્યું. સાધુનો ધર્મ છે કીડી જેવા જીવનો દ્રોહ ન કરે, અને આને શું કર્યું? કાંડું કાપી નાખ્યું. અને રાજા પાસે આવીને ફરિયાદ પાછી કેવી કરી? હવે તમે વિચારો તો ખરા, શું થાય પરિણામ? રાજા પણ સમજુ હતા, પણ તેમ છતાં શું હતું કે આવા વૈરાગી બાવાઓ એના પ્રેશરમાં દબાયેલા હતા. આખી કથા હવે આવે છે, હવે શરૂ થાય છે પ્રસંગ મૂળ. ચારે બાજુ તમે જોન તો કળિયુગનું આવું તાંડવ છે, સાચાનું ખોટું ને ખોટાનું સાચું. કળિયુગ છે ભાઈ, કળિયુગ. ખોટા પૂંજાય છે અને સાચા મૂંઝાય છે. કળિયુગ છે ભાઈ, કળિયુગ. સત્યનો સ્વીકાર થાય છે, સત્યનો શિકાર થાય છે, અને અસત્યનો સ્વીકાર થાય છે. કળિયુગ છે ભાઈ, કળિયુગ. કળિયુગનું લક્ષણ જે છે, સાચાનું ખોટું અને ખોટાનું સાચું, એટલા મોટા પાયે થઈ રહ્યું છે, એટલા મોટા પાયે થઈ રહ્યું છે. આખી દુનિયામાં ચાલી રહ્યું છે, ઘર ઘરમાં ચાલી રહ્યું છે. આ બધી કથા કોઈ માટે નથી, તમારે અને મારે આ રસ્તેથી હટવાનું છે, આ ધંધો આપણે બંધ કરવાનો છે. આ કથા કોના માટે છે? ફક્ત ને ફક્ત આપણા માટે નહીં, મારા માટે. હા, આપણામાં તો વેચાઈ જાય પછી 10-10% ખાલી. મોક્ષ ભાગીદારીમાં નથી થતો, મોક્ષ વ્યક્તિગત થાય છે, બરાબર. આ કથા મારા માટે છે. સરસ મજાની આ વાત ચાલે છે. ફેર નૃપતિ કહત હે વિતરાગી સે બાત. પેલા વૈરાગી બાવા આવી ચડ્યા છે રાજાની પાસે, આમ ફરિયાદો કરવા લાગ્યા, અમે પૂજા બૂજા નથી કરવાના, રામજી કોપશે, પાપ બધું તમારા માથે, બરાબર. આ માણસને કાઢશો તો જ અમે ગામમાં રહેશું, નકર અમે ગામ છોડીને ચાલ્યા જવાના, અમે અન્ન જળનો ત્યાગ કરીએ છીએ. લો હવે આ ભૂખ હડતાલ તો અનાદિકાળની ચાલે છે, મેં કીધું ને અમુક તો. એક પપ્પા એના દીકરાને મારતા હતા, એટલે છોકરાએ કીધું કે બાપુજી એક મિનિટ મારે પ્રશ્ન પૂછો, તમારા બાપુજી તમને મારતા હતા કે નહીં? તો કે મારતા હતા ને, બહુ મારતા હતા, જોડી નાખતા હતા. એના બાપુજી એ મારતા હશે એના બાપુજી, પણ તારે કામ શું છે આ પ્રશ્ન પૂછીને? મારે જાણવું છે કે આ ત્રાસ કેટલી પેઢીથી ચાલ્યો આવે છે, હવે આ ગંગા ક્યારેક સવળી થવાની છે કે અવળી જ રહેવાની છે? આ તો હસવાની વાત, પણ અનાદિકાળથી સત્ય અને અસત્ય બંને માર્ગ શરૂ થયા છે. ફેર એવો હતો કે સતયુગમાં 99% હતું, અસત્ય 1% હતું, અને કળિયુગમાં હવે 1% બચ્યો છે. એ હવે ક્યાં બચાવવાનો છે? આપણે બચાવવાનો છે આપણો 1%. ફરીને ધાંગધ્રાના રાજાએ વૈરાગીઓ સાથે વાત કરતા કહ્યું, તમારામાં સાધુતાનું બળ બિલકુલ દેખાતું નથી, એકલું ક્રોધનું જ બળ દેખાય છે. આટલો બધો ક્રોધ સાધુમાં શોભે? મોટા અસુર પૂર્વે થઈ ગયા છે,
તે ટોળે ટોળા તમારામાં આવીને છુપાઈ રહ્યા હોય એવું લાગે છે. રાહુ જેમ ચંદ્રનું ગ્રહણ કરે છે તેમ તે અસુરોએ તમને પકડ્યા લાગે છે. રાજાએ ખીજાણા સામે, ખીજાય તો ખરા ને, રાજા છે ભાઈ. તમે સાધુ સંતનો આશ્રમ ગ્રહણ કરીને સાધુની રીત છોડી દીધી છે, તમારામાં અસુરોએ નિવાસ કર્યો છે, તેથી કુમાર્ગે ચાલવા લાગ્યા છો. સંન્યાસી, અતીત, પરમહંસ, તેમના તો ધર્મ કેટલા પવિત્ર હોય, હવે તો તે નામ માત્ર રહ્યા છે. પરમ પવિત્ર હોવા છતાં તેમાં અસુરોએ પ્રવેશ કર્યો છે, તેથી માંસ અને દારૂ ખાવા પીવા લાગ્યા છે અને અશુદ્ધિના દોષને લેશ માત્ર પણ ગણતા નથી. અસાધુ કેવા હોય, અસુર કેવા હોય, દુષ્ટ માણસો કેવા હોય, આવા હોય. ખોટું કરે, પાછા ખોટું બોલે અને પાછા બીજાને દોષ આપે. માનવ સમાજમાં વિપ્રો ઉત્તમ જાતિ કહેવાય છે. સહુથી વિશેષ પવિત્રતામાં વિપ્રો પ્રસિદ્ધ છે, પણ તેમાં જ્યારે અસુરોએ પ્રવેશ કર્યો ત્યારે કેટલાક લોકો માંસ અને દારૂને ખાવા પીવા લાગ્યા છે. લો, બ્રાહ્મણ જેવી ઊંચી જ્ઞાતિ એનું પણ જો પતન થયું હોય ને તો કેવળ ને કેવળ. આપણા શાસ્ત્રોમાં લખ્યું, જન્મના જાયતે શુદ્ર કર્મણા દ્વિજ ઉચ્યતે. બ્રાહ્મણ એ જન્મથી બ્રાહ્મણ નથી હોતો, એના કર્મથી બ્રાહ્મણ બનતો હોય છે. પણ શાસ્ત્રની આ નાની એવી વાત ચૂકી ગયા લોકો. અને પરંપરા કેવી ચાલી, બ્રાહ્મણનો દીકરો શું કહેવાય? બ્રાહ્મણ. એ ગમે તેવો અનાડી હોય, અધર્મી હોય, અસુર હોય, તો પણ બ્રાહ્મણનો દીકરો એ બ્રાહ્મણ ગણાય, પૂજ્ય ગણાય, એને કર્મકાંડનો, ધર્મકાર્યનો અધિકાર અને બીજા લોકોને જરાય અધિકાર નહીં. આ એક જ અવળી પરંપરા એ લોકોએ બરાબર પકડી અને પરિણામ શું આવ્યું? આખી વૈદિક પરંપરા નાશ પામી. આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત એમાં આટલો જ તફાવત છે. માફ કરજો, ક્યારેક આપણે કમ્પેરિઝન કરવી પણ જોઈએ. જગતમાં ડોક્ટરના દીકરાને ડોક્ટર કહેવાય? આ કે ના તો કયો? ડોક્ટરનો દીકરો હોય તેમ છતાં એણે ભણવું પડે, એણે સર્ટિફિકેટ લેવું પડે, એણે ઇન્ટેન્શિપ કે જે કહેવાય તે બરાબર રેસિડેન્સી કરવી પડે, ત્યાર પછી એ ડોક્ટર થવાને લાયક બને છે, ત્યારે લોકોને ડોક્ટર તરીકે સ્વીકારે છે. કોઈ ખાલી એમ કે હું તો ડોક્ટરને ત્યાં જન્મો છે, મારા પપ્પાએ બધા હજારો ઓપરેશન કરીને આવો ભાઈ મફતમાં કરી આપું, જાઓ તમે કોઈ બોલો બોલો જાઓ. હા કે ના તો કયો? કોઈ ડોક્ટરનો દીકરો છે, હજારો ઓપરેશન કર્યા હોય તો પણ આપણે સ્વીકારીશું નહીં. આપણા મગજમાં એક ખબર છે કે ભાઈ આ કામ કોણ કરી શકે? જે ભણ્યો હોય, જેણે જાતે એક્સપિરિમેન્ટ્સ કર્યા હોય, અને એ એક્સપિરિમેન્ટના આધારે, એક્સપિરિયન્સના આધારે એ ઓપરેશન કરે તો માણસ જીવે, નકર તો મરી જાય. આ નાનું ગણિત આપણા બધાના મગજમાં છે. ભૌતિક જગતે આપણને એટલા બધા પરફેક્ટ અને એક્યુરેટ બનાવી દીધા છે ભૌતિક બાબતમાં, આપણે ભૂલ ન કરીએ. પણ આધ્યાત્મિક જગતમાં કેવું થઈ ગયું બોલો? આધ્યાત્મિક જગતમાં કેવું થયું? ચાલે છે કે નહીં? અને બરાબર ચાલે છે કે નહીં? બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, ગુરુનો દીકરો ગુરુ, આચાર્યનો દીકરો આચાર્ય. સમજવા જેવી વાત છે. હે, આ લાયકાત ઉપર આ બધું હતું. આપણા દરેક શાસ્ત્રોમાં એક કલમ છે, વિધાન કર્યું છે, પણ આપણે ચૂકી ગયા છીએ. આચરણ હોય કે ન હોય, આચાર્યના ઘરે જન્મો એટલે કેવો આચાર્ય, એને માનવાનો જ. અને એટલી જળ પરંપરા એવી આપણે પકડી, પરિણામ શું આવ્યું? આધ્યાત્મિક જગત આટલું મહાન, સારું, શ્રેષ્ઠ હોવા છતાં એમાં એટલો બગાડ પેઠો, એટલો બગાડ પેઠો. ક્વોલિફિકેશન નીકળી ગયું, ગુણવત્તા નીકળી ગઈ. અત્યારે એમેઝોનમાં કામ કરનારા બધાને ખબર હશે. તમે કોઈ કરો છો એમેઝોનમાં જોબ? કોઈ કરો છો ભાઈ પાછળ બેઠેલા? એમેઝોન અત્યારે અમેરિકામાં કે આખી દુનિયામાં એટલું બધું આગળ વધી રહ્યું છે, પણ એક્યુરસી ઓફ ધ એમેઝોન, કામ કરવાની સ્ટાઇલ, એમેઝોનની અંદર કામ કરનારા માણસોને પૂછો કે એક કલાકમાં કેટલા ઓર્ડર એને ફિક્સ હોય, એક કલાકમાં 200 ઓર્ડર કમ્પ્લીટ કરવા જ પડે, ચાલે જ નહીં એમાં. એકવાર ન થાય
વોર્નિંગ આપે, બે વાર ન થાય વોર્નિંગ આપે, ત્રણ વાર ન થાય એટલે ઘરે બેસી જાઓ. સત્સંગમાં ખરું કશું એવું? મંદિરમાં આવે, ચાંદલો કર્યો હોય ન કર્યો હોય, નાઈ નાવ્યો હોય એમ નમ આવે, ગમે તે ખરું એવું? ખરું ક્વોલિફિકેશન ટોટલી જતું રહ્યું. શા માટે મંદિરે જવું, કેવી રીતે મંદિરે જવું, મંદિરે જઈને શું કરવું? માફ કરજો, આ તો આપણા ભગવાન સ્વામિનારાયણના મંદિરોમાં આજે ધર્મનિયમ બચ્યા છે. દુઃખ સાથે કેવું પડે, દુઃખ સાથે. અમે અમેરિકામાં વિચરણમાં હતા, બાજુમાં એક હિન્દુ મંદિર હતું, એટલે ઘરમાં બેઠેલા બે ચાર માણસો કે સ્વામીજી બાજુમાં બહુ સારું મંદિર, આપણે જવું છે, એટલે અમે કીધું સારું. અમે તો નિર્દોષ ભાઈ બોલ્યા સારું. થોડી વાર પછી હરિભક્તો આઘા પાછા થયા. એક સત્સંગી ભક્તે મને કહ્યું કે સ્વામી, તમને એક નાની વાત કરું, તમને પછી જેવું યોગ્ય લાગે. મંદિરને આ લોકો એટલી હદ સુધી અભડાવ્યું છે, એટલી હદ સુધી અભડાવ્યું છે, બાર્બેક્યુ લાવ્યા છે મંદિરમાં. શું લાવ્યા છે? બાર્બેક્યુ લાવ્યા છે. મોટી પાર્ટી ઘરમાં, નાનું ઘર નાનું પડે ને, એટલે મોટી પાર્ટી ક્યાં કરવાની? મંદિરમાં કરવાની. વિચાર તો કરો. સાંભળીને દુઃખ થયું. મેં કીધું આપણે નથી જવું. પછી મેં કંઈક કારણ કાઢીને છોડી દીધું. ધર્મનું નામ આપવાથી એ ધર્મ નથી બની જતો. એ ધર્મ બનાવવા માટે એની જે નીતિમત્તા હોવી જોઈએ, એની જે લાયકાત હોવી જોઈએ, ત્યાં જે પ્રામાણિકતા હોવી જોઈએ, એ જ્યાં સુધી ઇસ્ટાબ્લિશ નથી થતી ત્યાં સુધી પ્રશ્નો છે. એમાં સારું નહીં થાય, ઉલટાનું અનેક લોકોનું બગડશે. અનેક લોકોનું કાંડાની ઘડિયાળ બગડે ને તો એક માણસ મોડો પડે, પણ ગામનું ટાવર બગડે તો આખું ગામ મોડું પડે. અને આ કળિયુગમાં આવે શું થયું છે? ટાવરો જ બગડ્યા છે બધા. ઘડિયાળો બરાબર ચાલે છે, પણ શું બગડ્યું છે? આમ તો કહેવાય નહીં, હસવાની વાત કરી દઉં. કાલે રાત્રે અમે 12:30 વાગે ફિલાડેલ્ફિયા ઉતર્યા, એટલે અમે તો જાગતા જ હોઈએ રાત્રે, મોડી રાત હોય તો પણ. અને અલ્પેશ ભગત લેવા આવેલા, સામાન બધો આવ્યો ફટોફટ, અમે નીકળી ગયા 1:15 વાગે મંદિરે પહોંચ્યા. એટલે 12:30 અમે ત્યાં ઉતર્યા પ્લેનમાંથી, સામાન કલેક્ટ કરતા હતા, એટલે હું ફોન ચેક કરતો હતો ત્યારે કોઈકનો મેસેજ આવ્યો અમેરિકાના એક ભગતનો, 12:30 રાત્રે. હા, મેસેજ બહુ જોરદાર લખ્યો હતો. મેસેજ એવો હતો કે આ કેટલો મોટો પ્રશ્ન છે કે સૌથી પહેલાં જેણે દહીં બનાવ્યું હશે એ મેળવણ ક્યાંથી લાવ્યો હશે, પછી એણે આગળ લખ્યું તો એ તો હજી ઠીક છે, પરંતુ સૌથી પહેલાં જેણે ઘડિયાળ બનાવી હશે એણે કોની ઘડિયાળ જોઈને ટાઈમ સેટ કર્યો હશે? હજી જે આગળ મારા બેટાએ લખ્યું ને, છેલ્લે શું લખ્યું ખબર? કે આટલું તમે વિચારો, હું સૂઈ જાઉં છું, પછી મને કહેજો. મેં કીધું ભલા માણસ, રાત્રે 12:30 આ ધંધો કરો તમે? ગામનું ટાવર બગડે ને ત્યારે બહુ મોટા પ્રશ્નો થાય છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર સંતોને ટકોર કરે છે, જાહેર સભામાં પણ એમણે વાત કરી છે, જાહેર સભામાં પણ, કે પેસેન્જરને કંઈક થાય ને તો હજી ચાલી જાય, એક માણસને નુકસાન છે, ન થવું જોઈએ પણ એક માણસ પૂરતું છે, પણ પાયલોટને કંઈક થાય તો? અમેરિકા સમજી શકે છે કે પાયલોટ જો ખરાબ આવી જાય તો કેટલું મોટું નુકસાન થઈ શકે, કેટલું મોટું અમેરિકાએ ભોગ્યું છે, બરાબર ને? માટે આજે પાયલોટ બગડી રહ્યા છે, આજે પાયલોટો આતંકવાદી જેવા થઈ રહ્યા છે, આજે ધર્મ જગતની અંદર ટાવર જેવી ઘડિયાળો બગડી રહી છે. કેમ સુધરશે? એને સુધરવા માટે એક જ માર્ગ છે, એક એક વ્યક્તિએ જાગૃત થવું પડશે, એક એક વ્યક્તિએ જાગવું પડશે. હવે તુહી રામ, તુહી રાવણ, તુહી કૌરવ, તુહી પાંડવ, તુહી કૌરવ, તુહી રાવણ, તુહી રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ. શ્રીજી મહારાજે ટકોર કરી, કોઈ પણ કથા સાંભળીએ ત્યારે એમ માનવું, આ કથા આપણા માટે નહીં, મારા માટે છે. રામની કથા સાંભળીએ ત્યારે એટલો વિચાર કરવો કે રામ જેવા બનવું પડશે, બરાબર? અને રાવણની કથા સાંભળીએ ત્યારે એટલો વિચાર મનમાં દ્રઢ કરવો કે રાવણ જેવો બળવાન હતો પણ જો ખોટા માર્ગે ચાલ્યો ને, ખાલી નજર બગાડી તેણે, હા બીજું નહોતું બગાડ્યું, તો પણ ભગવાન રામેને મારી નાખ્યો. તો આજે તો જેના કર્મ ખરાબ છે, રાવણ તો સારો કહેવાય એટલા કુકર્મ કરનારા માણસો છે, ભગવાન છોડશે?
પાય પાયનો હિસાબ લેનારા છે, રાય રાયના દાણા જેટલો હિસાબ કરનારા ભગવાન છે। માટે દરેક જગ્યાએ ભગવાનનો ભક્ત હંમેશા સવળું અને સારું ગ્રહણ કરે છે। આજે દુઃખની વાત છે, અવળું અને ખોટું જ લોકો ગ્રહણ કરે છે દરેક જગ્યાએથી। બ્રાહ્મણો કેટલા મહાન છે, પવિત્રમાં પવિત્ર કહેવાય છે બ્રાહ્મણને, ભૂદેવ પૃથ્વી ઉપરના હાલતા ચાલતા ભગવાન કહેવાય છે, પણ તેમ છતાં શું થયું? એમાં અસુરોએ પ્રવેશ કર્યો, મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા, રાજાઓમાં પણ અસુરનું બળ જ્યારે ઘણું વધી ગયું, સાધુઓ ભ્રષ્ટ થયા, બ્રાહ્મણ ભ્રષ્ટ થયા, ત્રીજા નંબરમાં કોણ? રાજાઓ ભ્રષ્ટ થયા। તેનું જોર વધવા લાગ્યું ત્યારે તેઓ ઠેર ઠેર માંસ અને મદિરાનો ઉપભોગ કરવા લાગ્યા, તેઓ તેને ક્ષત્રિયોનો પરમ ધર્મ માનવા લાગ્યા। ક્ષત્રિય રાજાઓમાં જેટલું ઈશ્વર ભાવનું તેજ હતું, રાજા ઈશ્વરનો અંશ છે, રાજામાં ભગવાને મૂકેલું તેજ હોય છે એટલે રાજ્ય ચલાવી શકે છે, પરંતુ જ્યારે એમાં અસુરોએ પ્રવેશ કર્યો ત્યારે તે તેજ નાશ થવા લાગ્યો। રાજાઓએ નીતિનો માર્ગ ત્યજી દીધો અને તેને અનીતિ કરવાની ચાહના થવા લાગીલો। નૃપમે ઈશ્વર તેજ હી જેતા, નાશ હી ભયે દિન દિન તેતા। રાજા ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનો એક અવતાર કહી શકાય, માટે રાજા એ જો રાજ્યને અનુરૂપ હોય, પ્રામાણિક હોય, નીતિમાન હોય, તો એટલી વાત ચોક્કસ છે આખા રાજ્યમાં નીતિ પ્રામાણિકતાની સ્થાપના કરે। પણ રાજા જો ચોર હોય, રાજા જો ચરિત્રહીન હોય, તો એનાથી શું કોઈ અપેક્ષા રાખી શકાય? કળિયુગમાં આ બધું થવા લાગ્યું, રાજાઓએ નીતિનો માર્ગ ત્યજી દીધો, અનીતિની ચાહના કરવા લાગ્યા। અત્યારે રાજાઓ નામ માત્રના થઈ ગયા છે, અસુરોનો તેમાં પ્રવેશ થયો છે। જ્યાં નીતિ હોય ત્યાં ધર્મ છે। ધર્મ ક્યાં છે બોલો? નીતિ છે ત્યાં ધર્મ છે। જે નીતિમાન હોય તે સંત છે અને તે જ રાજા થવાને યોગ્ય છે। ધાંગધ્રા નરેશ વૈરાગ્યો સાથે આટલી વાત કરીને ભોજાભાઈ ચારણની પાસે આવ્યા અને જે વૈરાગ્યોનો કુભાવ હતો તે બધો રાજાએ ભોજાભાઈને કહી સંભળાવ્યો। રાજાએ બધી વાત સાંભળી હતી, વૈરાગ્યોને શાંત કર્યા, થોડો ઠપકો પણ આપ્યો, થોડા ખીજાણા પણ ખરા, અને પછી ભોજાચારણ પાસે આવ્યા। એનું તો કાંડું કપાયું હતું, લોહીની ધાર થતી હતી। વાસ્તવમાં વૈરાગ્યો અડબંગ હતા, રાજા કહેવા લાગ્યા કે આ બધા વૈરાગ્યો અડબંગ હતા, પોતાના હિતની વાતને પણ માને તેવા ન હતા, કારણ કે તેમાં અસુરોએ પ્રવેશ કર્યો હતો, તેથી તેમને સાચી વાત ગમતી ન હતી। રાજાએ ભોજાભાઈને કહ્યું, મેથાણા મારું ગામ છે, ત્યાં પણ હરિભક્તો રહે છે, તેમાં જે પટેલ જ્ઞાતિમાં એક અજા પટેલ છે, તેઓ પાક્કા સત્સંગી છે, તેમની આગળ વૈરાગ્યનું કોઈ જોર ચાલતું નથી, એટલે તમને ત્યાં મેથાડ પહોંચાડી દઈએ, પાટો બાંધવો વગેરેનો ખર્ચ બધો અમે આપીશું। આવું કહીને રાજાએ ભોજાભાઈને મેથાણ પહોંચાડી દીધા, એટલે કહ્યું કે આ ગામ તમે છોડીને બીજા ગામ જતા રહો, સત્સંગી ભક્તો તમારી રક્ષા કરશે। તેથી ધાંગધ્રામાં વૈરાગ્યો શાંત પડ્યા, રાજી થયા। કેમ? એનું લક્ષ્ય તો એને કાઢવાનું હતું, અને પછી રાજાનો દોષ એમણે કાઢ્યો નહીં। દુષ્ટ માણસ આવા હોય છે, પણ હજી જુઓ, આખા ઝાલાવાડ પ્રદેશમાં લીંબડી અને વઢવાણ વગેરે ગામોમાં જેટલા વૈરાગ્યો હતા તે બધા ભેળા મળીને મેથાણ આવ્યા। પાછળ હજી અસુર કેટલા એક્ટિવ હોય છે, અધર્મી લોકો કેટલા એડવાન્સ હોય છે, આ કથા જુઓ, અને આજે પણ નથી લાગતું જે અધર્મી લોકો છે આખી દુનિયામાં, આપણે નામ નથી લેવું, આતંકવાદનું કામ કરનારા કેટલા એક્ટિવ છે અત્યારે, ધર્મના નામે, ભગવાનના નામે, બરાબર, શાસ્ત્રની વાત આગળ રાખવાની, ભગવાનની વાત આગળ રાખવાની, મુખ મેં રામ બગલ મેં છુરી, આવું જ છે ચાલે બાજુ। મેથાણ આવ્યા, ગોપાળદાસ નામે એક ધાંગધ્રાનો વૈરાગ્ય આગેવાન હતો, તેણે આપણા સત્સંગનું નામો નિશાન ભૂસી નાખવાની પ્રતિજ્ઞા કરી હતી, એને ચડાવ્યો પાછળ। લીંબડી અને વઢવાણના રજવાડામાં તો રાણીનું જ રાજ્ય ચાલતું, તેઓ રાજ્યના કામકાજમાં ઘણી હોશિયાર હતી, કોઈ કામમાં તેઓ લગાર પણ ગાફલ ન હતી। કળિયુગમાં તો રાણીનું જ રાજ્ય થવાનું છે, તમે જાણો છો ને, બધી જગ્યાએ ઘરે ઘરે આવું જ છે અત્યારે।
રાજ્ય ચલાવવાની જે રીતો કહેવાય તેને તે રાણીઓ બરાબર જાણતી હતી. આખી કથા હવે ધ્યાનથી સાંભળજો. કળિયુગનું ચિત્ર છે એટલે આમાં કંઈ વિસ્તાર કરવાની જરૂર નથી, તમે રોજ આંખે આ બધું નિહાળો છો અને અનુભવતા પણ હશો ઘર ઘરમાં. હમણાં ત્યાં કંટકીમાં છે ને નાટક કર્યું હતું છોકરાઓએ, કંટકીના ભક્તોએ, સોરી મેકનમાં કંટકીના ભક્તોએ નાટક કર્યું હતું. પોલીસવાળા ઉપર ઘરેથી ફોન આવ્યો. એ નાટક એકવાર આપણે ન્યૂજર્સીમાં કરાવવા જેવું છે. રાજ્ય ચલાવવાની જે રીતો કહેવાય તેને તે રાણીઓ બરાબર જાણતી હતી. ઠાકોર તો નામ માત્ર રાજા કહેવાતા અને રાજા કહેવડાવીને તેઓ મનમાં અતિ સંતોષ માનતા. ઠાકોર રાજાઓ રાજ્ય કરવામાં એટલા હોશિયાર ન હતા તેથી વૈરાગ્યોનું ગુજરાન બરાબર ચાલતું. વૈરાગ્યો આ નાડી પકડેલી. રાણીઓ કાંઈ સાચા સંતોની રીતને જાણતી ન હતી એટલે જે માન દઈને બોલાવે તેની સાથે ભેદભાવ રાખતી. બધી રાણીઓ ભક્તમાળ સાંભળતી. ભક્તમાળ નામનો એક ગ્રંથ છે, ખૂબ સારો. એમાં એટલી બધી મહિમાની વાતો છે, દિવ્ય ભાવની વાતો છે. હવે આ જ કથા કરવાની, મહિમાની કથા જ કરવાની, દિવ્ય ભાવની કથા કરવાની, એમાં ધર્મની વાત તો આવે જ નહીં, જ્ઞાન વૈરાગ્યની વાત તો આવે જ નહીં. ગઈકાલની કથામાં કેટલી સરસ વાત આવી હતી, કોઈએ મંતવ્ય નથી લખ્યું. મેં નિષ્કામસોની કથા પણ સાંભળી અને સાગર ગ્રંથમાં પણ વાંચી. લોધિકાના દરબારે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, સંપત્તિ તો આવે ને જાય, સદાકાળ સત્સંગનો યોગ રહે ને એવી કૃપા કરો, એવી માંગણી કરી. અને પછી કહ્યું, મહારાજ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ચારે ચાર અખંડ આ સત્સંગમાં રહ્યા છે, બાકી આખી દુનિયામાં કોઈ ઠેકાણે નથી, ખબર છે ને. નિષ્કામ સ્વામીએ ખૂબ સુંદર વ્યાખ્યાન કર્યું હતું, ધર્મ કોઈક જગ્યાએ છે તો ભક્તિ નથી. મોટા મોટા મંદિરો કરે, મોટા મંદિરો કરે પણ અંદર આરતી ન હોય, મૂર્તિ મૂકે પણ કપડાં ન હોય, ભગવાનની સેવા નહીં, પૂજા નહીં, કશું નહીં, ખબર છે ને. આપણે ચર્ચા નથી કરવી. કોઈ એક વ્યક્તિ કે એક પક્ષને આપણે દોષ દેવા નહીં, સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. શું ધર્મ છે પણ જોડે શું નથી, થોડું જોરથી બોલો, ભક્તિ નથી. ક્યાંક ભક્તિ છે. ભક્તિ એટલે કેવી? એના ગાદીપતિને ભગવાનની મૂર્તિ માને છે. ભગવાનની મૂર્તિ માને છે એટલું નહીં, ક્યાં સુધી? ભગવાન કૃષ્ણ ગોપી સાથે વિહાર કરતા એમને દોષ ન લાગે એમ આજે પણ ગાદીપતિને પત્ની પરિણીને આવે એટલે પહેલી ત્રણ રાત એને ગાદીપતિ જોડે રહેવાનું. આટલી ભ્રષ્ટ ભક્તિ અત્યારે ચાલે છે. દેવદાસી શબ્દ એક છે, દક્ષિણ ભારતમાં વપરાય છે. દેવદાસીના નામે કેટલો મોટો વેશ્યાવાળો ધર્મજગતની અંદર ચાલે છે, કેટલો મોટો, કલ્પના ન કરી શકે. આ બધા બગાડ ક્યાંથી આવ્યા? ભક્તિના નામે. એકલી ભક્તિની વાતો થઈ, ધર્મ નીકળી ગયો, જ્ઞાન નીકળી ગયું. જોયું તમે? કોઈ ધર્મની વાતો કરી, કોઈ વૈરાગ્યની વાતો કરી. અને વૈરાગી બાબા તમે કુંભના મેળામાં જોયા હશે. કોઈ સંન્યાસીઓ જ્ઞાનની વાત કરી, સર્વમ બ્રહ્મ, બરાબર, બધું બ્રહ્મ છે, સર્વમ ખલવિદમ બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મની વાતો કરી કરીને એટલી ઊંચી વાતો કરે, બ્રહ્મની એટલી બધી ઊંચી વાતો કરે. બોલો. હમણાં આપણા એક હરિભક્તને એક બીજા મળ્યા. આ તો તમને જાહેરમાં કહી દઉં કે તમને કોઈક આવો મળે ને તો તમે ચર્ચા કરજો, અને તમે ચર્ચામાં ન પહોંચો તો અમારો નંબર આપજો ક્યારેક. આપણા સારા હરિભક્તને કેનેડામાં એક બીજા ભક્ત મળ્યા, એટલે બીજા ધર્મવાળા. પછી એણે શું કીધું ખબર? તમે આ સ્વામિનારાયણવાળા છે ને, આ ચાંદલો કરાવો ને, કંઠી પહેરાવો ને, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ બધું શીખવાડો છો, પણ આત્માને ચોખ્ખો કરવાનું કંઈક તો શીખવાડો. શું કીધું એણે? એટલે પેલા હરિભગતે બધી વાત કરી. પેલા એ કીધું, નહીં, મારો પ્રશ્ન એ છે કે આત્માને ચોખ્ખો કરવાનું તમે શું શું શીખવાડો એ તમે કહો. અમે તો આત્માને ચોખ્ખો કરવા માટેની જ બધી વાતો કરીએ છીએ, આ બધું તો આજે છે ને કાલે નથી. પેલા ભગત મૂંઝાઈ ગયા, જવાબ ન આપી શક્યા. પછી મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આવું થયું, આનો જવાબ શું? મેં કીધું, અલ્યા ત્યાંથી જ મને ફોન કરવો હતો,
હું એને કહેત કે તે આત્માને પોતું માર્યું બતાય મને, તું આત્માને કેવો ચોખ્ખો કરે પહેલાં બતાય. હોટલમાં જઈને ખાવાનું, ફાઇવ સ્ટાર હોટલમાં જઈને બેસવાનું, બરાબર, બધું ખાવાનું ન ખાવાનું બધું ખાવાનું, આત્માને ચોખ્ખી કરવાની વાતો, આ તો બધું ઊંચી વાતો કરવાની. અજયભાઈ જુઓ, રહેવાનું ધરતી ઉપર ને વાત ક્યાંની કરવાની? આકાશની. આવા તમને કોઈ પણ મળે ને સીધો અમારી સાથે એકવાર કોન્ટેક્ટ કરાવો, અને કા લાલજી ભગત જોડે કરાવો. હમણાં લાલજી ભગતને બે ત્રણ શાસ્ત્રાર્થ થયા આપણા મેકનવાળા, એમણે મને વાત કરી, ધન્યવાદ આપવાનું મન થાય. હા, વચનામૃતના એવા અભ્યાસી છે ને, સંતોને લઈને આવ્યા શાસ્ત્રાર્થ કરવા, પણ ભગતે જે જવાબ આપ્યા ને હાથ જોડીને ગયા. ભગત કે આ વચનામૃત પહેલાં તમે આ કપડાં કોના પહેર્યા છે? આ ચાંદલો કોનો છે? સ્વામિનારાયણ ભગવાનનો છે. ઉપાસનાની વાતો કરો, આમાંથી કાઢી બતાવો, આમાંથી શું બોલે? મોઢા સિવાય ગયા બધાના. ભગવાન સ્વામિનારાયણનો હરિભક્ત કેવો હોય? સિંહ જેવો હોય. કેવો હોય? આપણા મેકનના લાલજી ભગત છે ને, અલ્પેશ ભગત આવા છે. જોકે અમારા અલ્પેશ ભગત એવા છે, આપણને શાસ્ત્રનું જ્ઞાન નથી ને આ પ્રશ્ન છે. બોલો, પ્રોબ્લેમ ક્યાં થયો? મેં કીધું ને, કોઈ જ્ઞાનની એકલી વાતો કરી. સંન્યાસી હોય ઊંચી ઊંચી જ્ઞાનની વાતો કરે, અને એવા તર્ક લાવે, એવા તર્ક લાવે. બોલો, આત્માને ચોખ્ખો કરવો છે. આપણે દેહ માટે કશું નહીં, આત્મા માટે કંઈક કરો. અજયભાઈ, તમે કેમ પોતું મારીને ચોખ્ખો કરશો? કોઈ જગ્યાએ એનું બાથ સેન્ટર છે ત્યાં લઈ જાઓ, એટલે આત્માનો સરસ સ્પા મોટો હોય, $250 આત્માને ચોખ્ખો કરી દે, ચમકતો ચળકતો કરી દે, એવું થઈ શકે છે? ટૂંકમાં કેટલી સરસ મજાની વાત ગઈકાલે કથામાં આવી. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ચારે ચાર અખંડ આ સત્સંગમાં રહ્યા છે. આખી દુનિયામાં, આખા જગતમાં બીજે કોઈ ઠેકાણે નથી. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરી કાર્ય ધર્મ, ભક્તિ, જ્ઞાનને, વૈરાગ્ય, ચારે ચારને એમણે પોતાના સત્સંગમાં સ્થાપ્યા. એટલા માટે આ ચાર વસ્તુ જેમાં હોય ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી સાધુ છે. આ ચાર વસ્તુ જેમાં હોય ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી હરિભક્ત છે. આ વસ્તુ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી પ્રગટ થયા છે. એકાંતિક ધર્મ સ્થાપવા માટે વચનામૃતના પાને પાને શ્રીમુખે પોતાના મુખે મહારાજે વાતો કરી છે. આપણે નથી સમજી શકતા, આપણને અભ્યાસ નથી, આપણને જ્ઞાન નથી, એ જ પ્રશ્ન છે. હું એટલા માટે આ કથા સાંભળનારા બધા ભક્તોને એટલું જ કહું છું, આ કથા કોઈ માટે નથી, આપણા માટે છે. આપણાથી શરૂ કરીએ, આપણામાં ધર્મ કેટલો છે ચેક કરીએ, આપણામાં ભક્તિ કેટલી છે, કેટલી ખૂટે છે, કેટલી ખૂટે છે. હું સારા સારા હરિભક્તોને મળું છું, નજીકથી બેસું છું, એની ઊંડી ઊંડી મૂંઝવણો રોજ સાંભળું છું. પ્રશ્ન બધા પાસે છે, ઉત્તર કોઈ પાસે નથી. મૂંઝવણ બધા પાસે છે, સમાધાન કોઈ પાસે નથી. મારી આ વાત યાદ રાખજો, પાની મેં ગિરને સે કિસી કી મોત નહીં હોતી હૈ, મોત તબ હોતી હૈ જબ તેરના નહીં આતા. મુસીબત આને સે કિસી કી મોત નહીં હોતી હૈ, મોત તો તબ હોતી હૈ મુસીબત સે નિપટના નહીં આતા. સમજો છો ને? મૂંઝવણ આવે છે, પણ એનું સમાધાન શું? પ્રશ્ન બધા પાસે છે, એનો ઉત્તર શું? એનો ઉત્તર એક જ છે, આપણે સાચા ભગવાન સ્વામિનારાયણના ભક્ત બનીશું ને, એટલે બધા પ્રશ્નના જવાબ આપણને મળી જશે. બધા પ્રશ્નના ખાટલે મોટી ખોટ છે. ક્યાં ક્યાં મોટી ખોટ છે? અસમુ ભગત, આ બધા જૂના જૂની કહેવતો છે ને બધી, ખાટલે આપણામાં જ ખોટ પડી છે. આપણે રડીએ છીએ, આપણે સંતોને પ્રશ્ન પૂછીએ છીએ, નથી પૂજા કરી શકતા, નથી ધર્મનિયમ પાળી શકતા, નથી મહારાજનો ભાગ કાઢી શકતા, નથી સંતોની આજ્ઞા પાળી શકતા, નથી કથા વાર્તા સાંભળી શકતા, નથી સમાગમ કરી શકતા. કેવી રીતે આપણે આશા રાખીએ? કામ રૂપિયાનું નથી કરવું, અને આશા કરોડની રાખવી છે. માફ કરજો, એટલા માટે તમને કહું છું, આ બધી કથા કળિયુગની ચાલી રહી છે. કળિયુગમાં આવું આવું થશે. ભક્તમાળના નામે પેલા વૈરાગી બાવાઓએ શું કર્યું હતું? રાજાની રાણી એને વશ કરી હતી. કેવી રીતે? હવે સાંભળો. બધી રાણીઓ ભક્તમાળ સાંભળતી, તેથી તેને ક્યારેય સંતનો અવગુણ આવતો જ નહીં. અને મારા બેટા પેલા બાવાઓ બધા હતા ને, એ બધી જગ્યાએ મીરાબાઈનું ચરિત્ર જ કાઢે. અને પછી કે મીરાબાઈ કોણ?
મીરાબાઈનું નામ આગળ રાખીને વૈરાગ્યો ગામે ગામ ફરતા, સંતોની સેવા કરવાની રીત સંભળાવતા, ભક્તિભાવથી જ મોક્ષ થાય એવું બોલાવતા, પણ કયા સંતોની સેવાથી મોક્ષ થાય એ તો કહેતા નહીં. સંતો ધન અને નારીને રાખે નહીં, આવું તો લક્ષણ ક્યારે, આવું તો જ્ઞાન ક્યારે આપતા જ નહીં. જે સંતો સ્ત્રીઓથી પાંચ હાથ દૂર ચાલે તેને પૂરા સંતો જાણવા, તેમજ આઠ પ્રકાર સ્ત્રીઓનો સંસર્ગ ન રાખે એવા સંતો હોય તેને શુદ્ધ વર્તનવાળા જાણવા, આવું તો ક્યારેય પણ કહેતા નહીં. નિર્લોભે નિષ્કામી રહાવે, નિર્માની નિસ્વાદી કહાવે, નિષ્પ્રેહી રહી હરિગુણ ગાવે, હરિબિન ઓર ન બાત ભાવે. નિર્લોભે નિષ્કામી નિર્માની નિસ્વાદી નિસ્નેહી આ પંચવર્તમાન પાળીને ભગવાનના ગુણ ગાય, જેને ભગવાન વિના બીજી વાત ગમે જ નહીં એ સાચા સંત છે, આવી સાચી વાત ક્યારેય કરતા નહીં. જ્યાં સ્ત્રીઓ સ્નાન આદિ ક્રિયા કરતી હોય તે સ્થળમાં સંત પગ પણ ન મૂકે, દરેક રીતે સ્ત્રીનો પ્રસંગ તજી દે, સ્ત્રીઓને કથા કીર્તન આદિ ક્યારેય ન સંભળાવે. જુઓ, ડાયરેક્ટલી સાધુ ક્યારે પણ સ્ત્રીને કથા વાર્તા ન સંભળાવી શકે. ભગવાનની વાત છે. મેં તમને કહ્યું હતું અમેરિકામાં, માફ કરજો, એવા એવા હરિભક્તોના અમને અનુભવ થયા છે એટલે કહીએ, ગુરુજીને પણ થયા છે. ગુરુજીની હાજરીમાં ઘટના ઘટેલી. અમારી દીકરીઓને પ્રશ્ન પૂછવો છે, ગુરુજીએ કોઈ ચિઠ્ઠીમાં લાવો અમે કહીએ, એમ નહીં સામે બેસે ને એને જવાબ આપો. ગુરુજી કોઈ પણ મહારાજની આજ્ઞા નથી અમે નથી કરતા. અરે પેલા સ્વામી જવાબ આપે, પેલા સ્વામી, ગુરુજી કોઈ બહુ મોટા સંત છે, અમે એવા નથી, અમે તો આ રીતે જવાબ આપીશું. ગુરુજી સાથે એટલો મોટો શાસ્ત્રાર્થ થયો, ગુરુજીને હાથ જોડવા પડ્યા. સારું, તો તમે એ સ્વામીજીનો સત્સંગ કરો. અને પાછા વાત શું કરે કે પેલા સ્વામી કેટલા દયાળુ, કે એને અમારી દીકરીઓનો કલ્યાણ કરવાની ચિંતા છે. બોલો, આ અમેરિકાની સત્ય ઘટના કહું છું. સારા હરિભક્તો, કેવા હરિભક્તો, કલાક કલાક વચનામૃતની સભા કરનારા હરિભક્તો. એકલું આ વચનામૃતનું જ્ઞાન પણ નહીં ચાલે. વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે વાત કરી, મધ્યનું તેરમું, સત્શાસ્ત્રમાં બધી વાત હોય છે, પણ સત્પુરુષ થકી શ્રવણ કરે તો સમજાય છે, બાકી સમજાતી નથી. લોયાનું 11મું મહારાજ એમ બોલ્યા કે અસત્પુરુષ થકી જો સત્શાસ્ત્ર સાંભળે તો સત્શાસ્ત્રમાંથી પણ અવળી વાત સમજે છે. આજે શું થયું એ થયું ને, વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ, પાપ માર્ગે જઈને બિભેત્યલ્પ શ્રુતાત વેદ મામયમ પ્રતરિષ્યતિ. વેદને પણ ડર લાગે છે કે અસુરી માણસો મારો પણ અનર્થ કરશે. અને અત્યારે એ જ થઈ રહ્યું છે ને, શાસ્ત્રોની એકાદ વાત લેવામાં આવે અને એ એક વાતને એટલી હાઇલાઇટ કરવામાં બીજી બધી વાત શાસ્ત્રની ઢાંકી દેવામાં આવે. આવી સાચી વાત ક્યારેય કરે નહીં. આવી વાતો અનંત પ્રકારની છે, જે સંતોના લક્ષણોનો નિર્ધાર કરે છે. જે સંતો હોય તે જ સંતોના લક્ષણને કહી શકે છે, પણ જે સંત ન હોય એ સાધુના લક્ષણ કેવી રીતે કહી શકે? સંતના લક્ષણ જેમાં ન હોય તે તો પોતાને અને બીજાને પણ ખુવાર કરી નાખે છે. મહાત્મા તુલસીદાસે ઠેર ઠેર સંતોની અને અસંતની રીત સ્પષ્ટ કહી છે, છતાં આસુરી બુદ્ધિના લોકો છે તે સંતોને અસંત ઠેરાવી દે છે, અને અસંત અત્યારે મિત્ર બની ગયા છે. આસુરી લોકો સંતને પણ અસંત ઠેરાવી દે છે. આ બાવાઓએ શું કર્યું? કાંડું કાપ્યું ક્રોધે કરીને, અને રાજા પાસે આવીને પાછી ફરિયાદ કેવી કરી? અવળી ફરિયાદ કરી. કળિયુગનું લક્ષણ છે ને, મેં ઘણી વાર કથામાં વાત કરી કળિયુગના લક્ષણ શ્રીમદ ભાગવતમાં, રામચરિત માનસમાં, વાલ્મીકિ રામાયણમાં ઘણા વિસ્તારથી લખવામાં આવ્યા છે, મહાભારતમાં ઘણા વિસ્તારથી લખવામાં આવ્યા છે. પણ એનું મુખ્ય લક્ષણ એ છે કે કળિયુગના લોકોને અસત્યમાં જલ્દી પ્રતીતિ થશે અને સત્યમાં પ્રતીતિ નહીં થાય. તમારી સાચી વાત તમારા દીકરાઓ ન માની શકે, ધીરજ રાખજો. સત્યમાં જલ્દી પ્રતીતિ નહીં થાય મહાભારત કહે છે, અને અસત્યમાં જલ્દી પ્રતીતિ થશે. તમે જુઓ, અત્યારે ખોટી વાત હોય તરત માની લે છે ને લોકો કે નહીં, અને સાચું હોય તો? હા, આપણે સાચા છીએ એનો અર્થ એમ નથી કે સામેવાળો આજે ના જે સમજી જાય, પણ આપણે સાચા છીએ તો આજે નહીં તો કાલે કદાચ નહીં સમજે તો એને નુકસાન છે, આપણને તો ફાયદો છે ને.
પણ આપણે સાચા હોય ને પાછો ક્રોધ કરીએ. શ્રીજી મહારાજ એમ કહે છે, આપણી વાત સાચી હોય અને આપણી વાત કરવાની રીત પણ સાચી હોય અને સામેવાળો છે વ્યક્તિ એની સ્થિતિ એ જોઈને જ્યારે વાત કરવામાં આવે ત્યારે વાત ઉગે છે, એ વાતની અસર થાય છે. માટે આ એક એક વાત સમજવા જેવી છે દરેક લોકોને. જે ભગવાનના ભક્ત છે એને પણ કામ લાગેવી છે. કળિયુગના લક્ષણ છે, આ સમયમાં જેટલા અસંતો છે તે બધા સ્ત્રીઓનો પ્રસંગ વધારે રાખે છે. કારણ કે નારીને આધીન થઈને નર રહે છે, એટલે જેમ નારી કહે તેમ નર કરે છે. એટલે સાધુ પણ કોને આધીન થયા છે? નારીને, સ્ત્રીને. અસંતો નારીને કબજામાં રાખે છે અને સંસારી ગ્રહસ્થ આ અસંતોનું માથું નમાવીને વશ રહે છે. બપોરે જસમુભત મને વાત કર, ચોટલી હાથમાં રાખવાની. જગતમાં આવું જ છે. તેથી બધા અસંતો નારીના ખરા તત્વને સમજતા થઈ ગયા છે. આ કળિયુગમાં જેટલા અસંત થયા તે બધા નારીમાં મોક્ષ માને છે. સંસાર સાગરને તરવાની નૌકા એટલે ઉદર અને શિશ્નને તૃપ્ત કરવા તથા તેના સુખને પ્રાપ્ત કરવા તેને જ માને છે. અસંતો પોતાને મુખે બોલે નારી તો રત્નની ખાણ છે, આવું વચન સ્ત્રીઓને તો અમૃત સમાન જણાય છે. અને એવા અસંતોને સ્ત્રીઓ પોતાના પ્રાણ પણ અર્પણ કરી દે છે. અમેરિકાની સત્ય ઘટના કહું. એક હરિભક્ત, એમના બે દીકરીઓ સ્વામીજીની સેવામાં જ, પગચંપી કરવા જાય, બધું કરવા જાય. હરિભક્ત ગૌરવ સાથે વાત કરે કે અમારા ફલાણા સ્વામીજી એમણે તો ઘણી વાર કહ્યું છે કે તમારી બે દીકરી છે ને એ તો મુક્ત છે, મુક્ત સ્ત્રી ગણાય જ નહીં. બાપાને ગમે કે નહીં આ વાત? દીકરીને કેવી કીધી? અમારા સ્વામીજી આટલા મોટા છે, બીજા કોઈ સ્ત્રીને અડતા નથી નજીક આવવા દે, પણ ખાલી અમારી બે દીકરીને જ લો, હારું તો મૂકી દો સેવામાં. દુઃખની વાત છે. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. આ વિદ્વાનો જે હતા ને, પોથી પંડિતો હતા ને, એણે જે અવળું કર્યું છે ને માફ કરજો. એમાં બધા અમારે આ ગાદી ઉપર બેસીને જ વ્યાસપીઠને વાંદરપીઠ બનાવી દીધી. કઈ પીઠ? તમે જોયું હશે વ્યાસપીઠ ઉપરથી જે વાંદરવેડા થયા છે ને, એટલા માટે શાસ્ત્ર ના પાડે છે. શું કહે છે? પૂજ્યપાદ ગુરુજી અમને અનેક વાર ટકોર કરે, આપણે કથા કરવા બેસીએ એક પણ વાત આપણે જે કરીએ એ શાસ્ત્ર બહારની ન હોવી જોઈએ. શાસ્ત્રમાં જે વાત આવે એને અનુરૂપ વાત કરીએ. કોઈ રાગથી, કોઈ દ્વેષથી, કોઈ વ્યક્તિને ઉદ્દેશી, કોઈક વસ્તુને ઉદ્દેશી ક્યારેય કોઈ વાત આપણે કરવી જોઈએ નહીં. આ પણ આમાં જે વાત આવે બધા માટે આવે. આજે બધી વાત સાધુ માટે આવે છે, વક્તા માટે આવે છે. બોલો. નારી તો રત્નની ખાણ, આમ વખાણ કરે એટલે નારીને તો કેવું લાગે? અમૃત સમાન લાગે. બાપજી બાપજી, બોલો બોલો, શું કેવું છે હવે તમારે? એવા અસંતોને સ્ત્રીઓ તો પોતાના પ્રાણ અર્પણ કરી દે છે. પછી તો તેને વશ થઈ ગયેલી સ્ત્રીઓ તે અસંતને પોતાનું તન અને ધન બધું આપી દે છે. તે અસંત ગમે તેવું વર્તન કરે તો પણ તે સ્ત્રી તે અસંતનો અભાવ લેતી નથી. અસંતને એવી કળા બહુ આવડતી હોય કે તે બીજાને સત્પુરુષનો અભાવ લેવડાવી દે છે. આપણા નીતિશાસ્ત્રમાં એક શ્લોક છે, કોનો કોનો વિશ્વાસ ન કરવો. મને આખો શ્લોક અત્યારે યાદ નથી. યાદ છે દાદા? સાચી વાત છે દાદા, બોલે 8 જણા. કયા કયા માણસનો વિશ્વાસ ન કરવો? એમાં એક માણસ અતિ મીઠું બોલનારો હોય એનો વિશ્વાસ ન કરવો. આવું લખ્યું, કડવી વાણી વાળો ગમે તેવો હોય ને, પણ ક્યારેક એની કડવી વાણીમાં સત્ય હોઈ શકે. કડવી વાણીમાં સત્ય હોઈ શકે પણ મીઠી વાણીમાં સત્ય નથી હોતું. કોઈ અંગ્રેજીના લેખકે લખ્યું છે ને, સાંભળજો, અંગ્રેજીના લેખકે જે લખ્યું છે ને કે આજે મોટા ભાગના માણસોને કાન દ્વારા દારૂ પીવડાવીને જીવન ખલાસ કરવામાં આવે છે. ક્યાંથી? આજે મોટા ભાગના માણસોને કાન દ્વારા દારૂ પીવડાવીને એનું જીવન બરબાદ કરવામાં આવે છે. મેં હમણાં વાત કરી હતી અમેરિકામાં 100 છોકરા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. એને
ઓપ્શન આપ્યા હતા, તને શું કોણ ગમે, મમ્મી ગમે, પપ્પા ગમે, આ ગમે, તે ગમે, ઓપ્શન હતા. એમાં હતું મિત્ર ગમે. મોટાભાગના છોકરાઓનો જવાબ હતો મિત્રો ગમે છે, કારણ કે મિત્ર કોઈ જગ્યાએ ના પાડતા જ નથી. અને મમ્મી પપ્પા ગમે ત્યાં, અમેરિકનના મમ્મી પપ્પા હોય તો 90 જગ્યાએ હા પાડે, પણ 5 જગ્યાએ તો ના પાડે છે. જેને જે કરવું છે કરવા દો, તો ક્યારેય કોઈને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. સાચી વાત ને? એટલે કડવી વાણી સાંભળવાની આદત પાડો. નંબર 1, કોઈ કડવું બોલનાર હોય એની સાથે રહેવાની આદત પાડો. કેમ કે કડવું કહેશે તો તમે ક્યારેક સાંભળશો. કડવી વાણી સાંભળવાની આદત પાડો, કડવું કોઈક બોલનાર હોય એની સાથે રહેવાની આદત પાડો. ગુણાત્યાનંદ સ્વામી આટલા મહાન સંત છે, આટલા મહાન સંત છે, એનું કારણ શું હતું? આત્માનંદ સ્વામીનો સાથે રહેવાવાળા કોઈ સંત હતા નહીં. કોઈ સંત સ્વામીનો સ્વભાવ એટલો બધો ચુસ્ત હતો, કોઈ ન રહી શક્યા. અને ગુણાત્યાનંદ સ્વામી સામે ચાલીને આત્માનંદ સ્વામીની સામે ગયા. ખ્યાલ આવ્યો? કાન દ્વારા દારૂ પીવડાવીને આજે મોટાભાગના માણસોના જીવનને બરબાદ કરી નાખવામાં આવે છે. વખાણ કરી, પ્રશંસા કરી, ફૂલાવી, પોતાનું કામ કઢાવી લેવું, એ સત્યનો માર્ગ નથી. સાચી વાત કડવી હોય છે. મહાભારતનો યક્ષનો પ્રસંગ. આ પૃથ્વી ઉપર પૃથ્વી કરતાં ભારે કોણ છે? પાપ. કાજળ કરતાં કાળું કોણ છે? કલંક. અને ઝેર કરતાં કડવું કોણ છે? સત્ય. સત્ય કેવું છે? ઝેર કરતાં પણ વધારે કાતિલ છે, કડવું છે. એને ખાલી મહાદેવ બની શકે ને એ જ પચાવી શકે સત્યને, બીજો કોઈ પચાવી ન શકે. હે હસમુખ ભગત, અંગ્રેજીના કોઈક લેખકે સરસ લખ્યું છે, કોણ કહેતા હે દુનિયા રંગ નહીં બદલતી, કોણ કહેતા હે દુનિયા રંગ નહીં બદલતી, એક બાર સચ બોલ કે તો દેખો કિતના રંગ બદલતી હે. અસંતને આવી કળા બહુ આવડતી હોય કે તે બીજાને સત્પુરુષનો અભાવ લેવડાવી દે. અસંતો મોક્ષ માર્ગને નરક કહે છે, નરકના માર્ગને અનુરૂપ મોક્ષરૂપ કહે છે. જેટલા તેવા અસુરોના સંપ્રદાય છે તે બધા સાચા સંતોને અસંત દેખાડે છે. જેના શુભ પુણ્ય હોય તેવા ગ્રહસ્થ જ્યારે આવા અસંતોની વાત સાંભળે છે ત્યારે તત્કાળ તેના હૃદયમાં દુઃખની જ્વાળા સળગી ઉઠે છે. તે પુણ્યાત્માને અમૃત જેવા દેખાતા અસંતના વચન હળાહળ ઝેર જેવા લાગે છે. આવા પુણ્યાત્માને શુદ્ધ માનીને ભગવાન તેના અંતરમાં રહીને સાચું જ્ઞાન આપે છે. સાચું જ્ઞાન આપનારા કોણ છે? ભગવાન. અસંતો પોતાના મુખથી સ્ત્રીઓને માઈ માઈ કહીને બોલાવે છે. તેને બળવાન જમદૂતો જાણતા જ હોય છે. સ્વૈરિણી, કામિની, પુંશ્ચલી જેવી નકારી સ્ત્રીઓ સંત પુરુષને ખુવાર કરી દે છે. ખોટા સંતો સાચા સંતોને પણ પોતા જેવા ખોટા અને અનીતિવાળા જાણે છે. અને અસાધુઓ તે સાચા સાધુઓ સાથે પ્રીતિ કરે છે અને પરાણે સાચા સાધુને પણ ખોટા માર્ગમાં ચલાવે છે. તેનું ઘોર પાપ લાગે છે. પોતે તો ખોટું કરે અને બીજા પાસે પણ ખોટું કરાવે. હવે એક છેલ્લી વાત ધ્યાનથી સાંભળવા જેવી છે, સાંભળજો. હા, પરંતુ. જ્યાં પરંતુ આવે ત્યાં શું કરવાનું? ટટ્ટાર બેસવાનું. પરંતુ આવા અસંત પણ તે સંતોને મનમાન્યું ન કરાવે અને જો ક્યારેક ભૂલથી પણ સત્પુરુષને માથું નમાવી દે તો ભવસાગરમાં ડૂબકા ખાતા હોય તેમાંથી ક્યારેક તેનો ભગવાન હાથ પકડીને ઉદ્ધાર કરે. સત્પુરુષને ભૂલથી પણ જો વંદન કરી દે એનું એટલું મોટું ફળ છે, એટલું મોટું ફળ છે કે ભૂલથી પણ સત્પુરુષને વંદન કરે, એનો ગુણ આવે, એના પ્રત્યે ભાવ થાય તો પણ ભગવાન એની ક્યારેક રક્ષા કરે છે. સાચા સંતનો મહિમા એટલો મોટો છે, એટલા માટે તો શાસ્ત્રોમાં એમ લખ્યું, સાચા સંત હોય કેવા? એ ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો. નિષ્કોળાનંદ સ્વામી બધું લખ્યું, ખાતા પીતા ઉઠતા જાગતા જોવું, સાચા સંત દેખાય, પછી એના પ્રાણ સોંપી એની સેવા કરવી, અને સેવા કરે. નિષ્કોળાનંદ સ્વામી કહે આગળ, હે, એ જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે,
જેના વચન વિટ્યા વૈરાગે રે અંતરમાંથી આવે છે. આવા સંત હોય, નિષ્કુળાનંદ સ્વામી કહે, એને ભગવાન માનીને સેવજો, ભગવાનની જેમ પૂજા કરો એમની પૂજા કરજો. એવા સાધુથી જીવનું કલ્યાણ થાય છે. પછી સોપી તેને મન પ્રાણ તે વાળે તેમ વળો. એવા સાચા સંતને પોતાના પ્રાણ પણ સોંપી દેવા, પોતાનું સર્વસ્વ સોંપી દેવું, એ જેમ કહે એમ કરવું. કહે નિષ્કુળાનંદ શિષ નામી ખામી તે શું રહી. આવા સંત મળ્યા સ્વામી કે હવે કશું બાકી નહીં, ભગવાન મળી જ ગયા. કેમ જે કોઈ મનુષ્ય સત્પુરુષને ભૂલથી પણ, કોઈ મનુષ્ય સત્પુરુષને ભૂલથી પણ અન્ન જળ કે વસ્ત્ર આપે છે કે ફળ પત્ર કે ફૂલ આપે છે, તો ક્યારેક તે જાણીને ભગવાન તેનો હાથ પકડે છે, તેનો ઉદ્ધાર કરે છે. અજાણતા પણ કરેલું સત્પુરુષનું સેવન એનું આટલું મોટું ફળ છે, આટલું મોટું ફળ છે. જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે અસુરો ઉપાધિ કરે છે, પણ ભગવાન જ્યારે અસુરોનું મૂળ જુએ છે ત્યારે તેને મૂળિયામાંથી ઉખેડી નાખવાનો વિચાર કરે છે, ત્યારે તે અસુરો થરથર કંપવા લાગે છે. શ્રીહરિ અસુરોના મૂળને સહેજે જ ઉખેડી નાખવા માટે પોતે પોતાના ચરિત્રોને અને સંત હરિભક્તોને નિયમોને નિત્ય નવા નવા કરતા રહે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં સંતનો રાજપરિવાર પર પ્રભાવ અને રાજપરિવારને સત્ય જ્ઞાનનો અભાવ એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.